જામનગર નજીક ઠેબા બાઈપાસ થી ખીજડીયા બાયપાસ વચ્ચેના માર્ગે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો એક માલવાહક પિકઅપ વાન ટ્રક ની પાછળ ઘુસી જતા વાન માં સવાર મન્નત નામની બાળકી અને તેના માતા હસીના બેન નું ઘટના સ્થળે જ અપમૃત્યુ થયું હતું ટ્રક માં ઘુસી ગયેલા વાન ને ટ્રક થી અલગ કરવા ક્રેન ની મદદ લેવી પડી હતી અકસ્માતમાં અન્ય ઇજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોડિયાના બાલંભા પાસે એક બેકાબુ કારે બાઇકને ઠોકર મારતા બાઇક સવાર ભાનુબેન લખમણભાઈ ખોલિયાનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે તેમના પતિ લખમણભાઈને પગમાં ગંભીર ઈજા પહોંચી છે કાલાવડના નિકાવા ગામ પાસે એક પુરપાટ વેગે જતી કારે બાઇકને ઠોકર મારતા બાઇક ચાલક વાલજીભાઈ શિયાણીને બંને પગમાં ફ્રેક્ચર તથા માથામાં ગંભીર ઈજા થઈ છે ખંભાડિયા પોરબંદર હાઈવે પર એક ક્રેન પલટી જતાં અફરાતફરી મચી ગઈ હતી સદનસીબે આ સમયે આસપાસ કોઈ વાહન કે રાહદારી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી દરેડ ગામ પાસે ડમ્પર વીજ થાંભલા સાથે અથડાઈ ગટરમાં ખાબક્યું હતું ડમ્પરનું ઠાઠું વીજ વાયર સાથે અટવાતા આખા ગામમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક ગામની સવા સાત વર્ષની બાળકી પર આરંભડાના લાલા મુસલમાન નામના શખ્સે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદથી અરેરાટી ફેલાઈ છે આ પિશાચી કૃત્યમાં આરોપીને અન્ય એક શખ્સ અને એક મહિલાએ પણ મદદ કરી હોવાનું બહાર આવતા પોલીસે તમામ સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે પેટ્રોલ ડીઝલના રોજ વધતા ભાવ ખાદ્ય તેલ તથા રામધણ ગેસમાં ભાવ વધારાના મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા ગેસના બાટલા અને તેલના ડબ્બાને હાર પહેરાવી સ્વજનના મૃત્યુની ઘટનાની જેમ આક્રંદ કરી નાટ્યાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો સાયકલ વડે સ્કૂટર ખેંચીને ઇંધણમાં ભાવ વધારાનો પણ વિરોધ થયો હતો સૂત્રોચ્ચાર સાથે બેનરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં જામનગર જિલ્લામાં બેંકો દ્વારા કુલ રૂપિયા પાંચ હજાર સાતસો બાવન પોઈન્ટ છવ્વીસ કરોડનું ધિરાણ કરવામાં આવશે જિલ્લાની લીડ બેંક તરીકે કાર્યરત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આ અંગેના આયોજનને અમલીકરણ માટેનો ક્રેડિટ પ્લાન તૈયાર કર્યો હતો કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધીના હસ્તે આ ક્રેડિટ પ્લાનનું વિમોચન કરવામાં આવ્યું હતું દ્વારકામાં પશ્ચિમ બંગાળના વતની આઝિમ હાફિઝ મુલ્લા છેલ્લા વીસ પચીસ વર્ષથી સોનાના કારીગર તરીકે કામ કરતો હતો વિવિધ સોનીઓ ઓર્ડર મુજબ દાગીનાનું નું ઘડતર આઝીમ પાસે કરાવતા હતા દરમિયાન ક્રિષ્ના જવાલસ પેઢી ચલાવતા કૌશિકભાઈ ધડા પાસે આવી આઝીમિયા રૂપેણ બંદરે એક ગ્રાહકને દાગીના બતાવવાના છે તેમ કહી કૌશિકભાઈને વિશ્વાસમાં લઈ બાવીસ સોનાની ચેઇન અને પંદર જોડી બુટ્ટી લઈ ગયો હતો કૌશિકભાઈએ વર્ષોના પરિચયથી કેળવાયેલા વિશ્વાસે લગભગ સોળ લાખની કિંમતના દાગીના આઝીમને આપ્યા હતા આ દાગીનાના વેચાણનું બિલ લઈ જવા તથા પૈસા ચૂકવી જવા કૌશિકભાઈએ જણાવતા પૈસા આપવાની નિશ્ચિત તારીખ આપી આઝીમ ગુમ થઈ ગયો હતો કૌશિક કૌશિકભાઈએ તપાસ કરતા અન્ય સોની વેપારીઓ પાસેથી પણ સોળ સત્તર લાખની કિંમત નું સોનું તથા રોકડ લઈ થઈ હોવાનું બહાર આવ્યું હતું જે પછી કૌશિક પોલીસ ફરિયાદ નોંધાવી છે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ સદનમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહની ની સામે જંગલી મારણની ગીછતા કેટલી છે એ અંગે કોઈ સર્વે ઉપલબ્ધ છે કે નહીં આ પ્રશ્નના ઉત્તરમાં પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ જણાવ્યું છે કે ગીરમાં પ્રતિ સો ચોરસ કિલોમીટરે સિંહની ગીચતા તેર આણત્રીસ છે તેમજ પ્રતિ સો ચોરસ કિલોમીટરે જંગલી પ્રાણીઓની ગીચતા અગિયાર હજાર બસો ત્રણ છે મંત્રીએ મારણની ગીચતા વધારવા અંગેના પ્રયાસો અને તેના પરિણામો અંગે પણ માહિતી આપી હતી ઉલ્લેખનીય છે કે મારણની ગીચતા ઓછી હોય તો સિંહ શિકાર માટે જંગલ વિસ્તારથી બહાર નીકળી શકે છે માટે જ સિંહોની ગીચતા અને મારણની ગીચતા વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે એ ધ્યાન રાખવું જરૂરી છે